નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રમાં આપણે શિક્ષણનો અર્થ અને મહત્વ જોયું હતું. હવે આપણે શિક્ષણની વર્તમાન એટલે કે હાલની પરિસ્થિતિ કેવી છે તેના વિશે અભ્યાસ કરશું. આપણા દેશમાં શિક્ષણની સુવિધા સરકાર તેમજ ખાનગી ક્ષેત્ર દ્વારા પૂરી પાડવામાં આવે છે. શિક્ષણ કોના દ્વારા અપાય છે? તો શિક્ષણ છે એ સરકાર પણ આપે છે અને ખાનગી સંસ્થાઓ પણ આપે છે. તમે સ્કૂલોમાં જુઓ છો, સરકારી શાળા પણ છે અને ખાનગી શાળાઓ પણ છે. ભારતમાં બાળકની ઉંમરને ધ્યાનમાં લઈને શિક્ષણના તબક્કાઓ નીચે પ્રમાણે પાડવામાં આવ્યા છે. હવે હાલમાં તો જે નવી શિક્ષણ નીતિ આવી છે તેની અંદર ઘણા બધા ફેરફારો થયા છે શિક્ષણના માળખાની અંદર. અહીં જે ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે એ જે તે સમયના છે. તો પ્રાથમિક શિક્ષણ કયું છે? તો 1-5 ધોરણ. ઉચ્ચ શિક્ષણ, ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ તો કે 6-8. માધ્યમિક 9-10. ઉચ્ચ માધ્યમિક 11-12. કોલેજ કે ઉચ્ચ શિક્ષણ 12+, એટલે કે 12મા ધોરણ પછી ગ્રેજ્યુએશન. હવે આ માળખું પહેલાં ધોરણ 1-7 એ પ્રાથમિક શિક્ષણ એટલે પ્રાથમિક શિક્ષણ ગણાતું. 8-10 એ માધ્યમિક અને 11-12 એ ઉચ્ચ માધ્યમિક. ત્યાર પછી શિક્ષણ માળખામાં ફેરફાર કરી અને 1-5ને પ્રાથમિક, 6-8ને ઉચ્ચ પ્રાથમિક, 9-10ને માધ્યમિક અને 11-12ને ઉચ્ચ માધ્યમિક અને 12 પછીના જે અભ્યાસક્રમો છે એને ઉચ્ચ એટલે ઉચ્ચ કક્ષાના કોલેજ કક્ષાના અભ્યાસક્રમો એ રીતે માળખું બનાવ્યું. હવે જે શિક્ષણ નીતિ છે એની અંદર 1-10 ધોરણને માધ્યમિકની અંદર ગણી અને 11-12ને ઉચ્ચ શિક્ષણની એવા ઘણા બધા ફેરફારો થયા છે. એ અમલમાં નથી આવ્યો પણ તે ટૂંક સમયની અંદર તેનો અમલ પણ થશે. પણ આપણે પરીક્ષાની તૈયારી માટે આ માળખું તૈયાર કરવાનું છે. ઉપરાંત ધોરણ 8 પછી ITI શિક્ષણ મેળવી વ્યવસાયિક કુશળતા મેળવી શકાય છે. ITI ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ઔદ્યોગિક તાલીમ સંસ્થા કે જેની અંદરથી તમે કોઈ આવડત મેળવી શકો, તાલીમ પ્રાપ્ત કરી શકો એવું એકમ છે. અને આમાં કોર્સ છે એ ધોરણ 8 પછી કે જેની અંદર ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રોનિક માટે રેફ્રિજરેશન, પછી મિકેનિકલ એન્જિન, ઓલા છે ડીઝલ એન્જિન હોય છે, મોટર ડિવાઈડર એવા ઘણા બધા કોર્સ થતા હોય છે. અને ધોરણ 8 પછી પણ થઈ શકે અને ધોરણ 10 પછી થઈ શકે એવા પણ કોર્સ હોય છે, ધોરણ 12 પછીના પણ હોય છે. તો કે જેની અંદરથી તાલીમ આપવામાં આવે છે અને તાલીમ મેળવી લીધા પછી એ વ્યક્તિ સ્વરોજગારી પ્રાપ્ત કરી શકે છે. આયોજન કાળ દરમિયાન આપણા બંધારણની અંદર 6-14 વર્ષની વય સુધીના બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. આપણા કાયદાઓમાં ભારતમાં કેટલાથી કેટલા વર્ષના બાળકોને મફત અને પાછું ફરજિયાત શિક્ષણ લેવાનું છે? તો કે 6-14 વર્ષના બાળકો. હવે તો ધોરણ પહેલાંમાં જ્યારે પ્રવેશ લેવો હશે ત્યારે 6 વર્ષ પૂર્ણ થયેલા હોવો જોઈએ. વર્ષ 2023-22 આ નિયમ લાગુ પડશે કે બાળક 6 વર્ષનું થાય ત્યારે પહેલા ધોરણમાં બેસે. તો આમ એક વાક્ય માટે આપણા પ્રશ્ન પૂછાય છે કે કેટલાથી કેટલા વયના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણનો નિયમ છે? તો એ છે 6-14 વર્ષ. આમ પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે તેવો આદેશ પણ આપ્યો છે. છતી કોઈ પણ બાળક છે એ શાળાએ આવ્યા વગર રહી ન જાય એવા રાજ્ય સરકારના ઘણા બધા પ્રયત્નો થયા છે. આયોજન કાળ દરમિયાન શિશુ મંદિરથી શરૂ કરી ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના અને તેનો વિકાસ વિસ્તાર થયેલો જોવા મળશે. શિશુ મંદિર એટલે બાલ મંદિર, બાલ મંદિરથી લઈને એટલે કે જો આંગણવાડી આપણે જે જોઈએ છીએ કે બાળક 3 વર્ષનું થાય ત્યારે એ આંગણવાડીની અંદર જાય અને એ શિક્ષણની અંદર દગલા માંડે છે એવું કહી શકાય. તો આ શિશુ મંદિરથી
અને 7.7 મિલિયન શિક્ષકો હતા. ગુજરાતમાં રાજ્ય સરકારના ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો દ્વારા વધુ ને વધુ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. સરકાર દ્વારા ઉત્સવો પણ ઉજવવામાં આવે છે. કયા ઉત્સવો? તો કે પ્રવેશ ઉત્સવ અને ગુણોત્સવ. જ્યારે સત્રની શરૂઆત જૂનમાં થાય શૈક્ષણિક વર્ષની, તો ત્યારે છે કે પ્રવેશ ઉત્સવ આપવામાં આવે છે, કે જે બાળક પહેલા ધોરણની અંદર શાળામાં દાખલ થયું છે તો એ બાળક દરરોજ શાળાએ આવતું થાય એટલા માટે એનું સ્વાગત કરવામાં આવે છે. અમુક વસ્તુઓ પણ એને આપવામાં આવે છે, દાતાઓ તરફથી પણ આપવામાં આવતું હોય. ટૂંકમાં બાળકને પ્રોત્સાહિત કરી અને શાળાએ આવતું થાય એવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે, એટલા માટે છે પ્રવેશ ઉત્સવ. અને ગુણોત્સવ શું છે? તો કે ગુણોત્સવ છે એ શિક્ષણ એ ધોરણ 3 થી 8 ની અંદર એની ગુણવત્તા કેટલી છે, પોતે બોલે પોતે કેટલું શીખ્યા છે, તો 3 થી 4 દિવસ માટે આવા કાર્યક્રમો રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવતા હોય છે, કે જેથી કરીને એના શિક્ષણમાં પણ સુધારો થાય. વર્ષ 2013-14 પ્રાથમિક શિક્ષણમાં નોંધાયેલ સંખ્યા બાળકોની સંખ્યા 3% હતી. એનો મતલબ કે 100 માંથી 7 બાળકો શાળાએ નથી જતા, બાકી 93% શિક્ષણનું પ્રમાણ આપણા ગુજરાત રાજ્યમાં રહ્યું છે. વર્ષ 2013-14 સર્વ શિક્ષા અભિયાન RTE દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છે. સર્વ શિક્ષા અભિયાન SSA અને RTE રાઇટ ટુ એજ્યુકેશન એ શિક્ષણ અધિકારનો કાયદો. આ કાયદા આજે 2 કાર્યક્રમનો સરકારનો કાયદો છે. એ મુજબ દરેક બાળક શિક્ષણ વગર ન રહે એવા પ્રયત્ન છે. સર્વ શિક્ષા અભિયાન બધાને શિક્ષણ મળે એવા પ્રયત્ન અને રાઇટ ટુ એજ્યુકેશન બધાને શિક્ષણનો અધિકાર છે એવા પ્રયત્નો પણ કર્યા આ કાયદા દ્વારા થઈ રહ્યા છે. ગરીબી અને નિરક્ષરતાને કારણે આપણા દેશમાં શિક્ષણ જોઈએ તેટલો વિકાસ થયો નથી. બીજી તરફ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને પ્રયત્ન કરે છે, પણ તેમ છતાંય આપણા દેશમાં જેટલું શિક્ષણનું પ્રમાણ જોઈએ એટલું વધી શક્યું નથી. હજુ નાના ગામડાઓમાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિ ચિંતાજનક જોવા મળે છે. 29% જેટલા બાળકો ધોરણ 5નો અભ્યાસ પૂર્ણ કર્યા પહેલા જ શાળા છોડી જતા માલુમ પડે છે. હજુ પણ આપણા ગામડાઓમાં પ્રાથમિક શિક્ષણનો અભાવ જોવા મળે છે અને તેમાંથી 29% બાળકો તો એવા છે કે માં ને 5 ધોરણ ભણે, એ 5 ધોરણ પૂર્ણ કર્યા પછી એ અભ્યાસ પણ છોડી દે છે. હજી એના ટકાવારી આંકડાઓ આપવામાં આવ્યા છે વર્ષ વાઇઝ, કે જેની સમજૂતી આપણે મેળવીશું.